नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनो स्वागत छे। आजे तारीख 7 मार्च 2023, आजना सांजना महत्वना हवामान समाचार जाणीशुं। जेमां 7:30 ना समाचारमां वात करीशुं आजे गुजरातना केटलाक विस्तारोमां हजु आजे अने आवतीकाले छूटा छवाया झापटा मावठाना वर्षे। गईकाल सुधी घणा बधा विस्तारोमां तोफानी पवन साथे, मिनी वावाझोडा साथे, आंधी तोफान अने बरफना करा साथे वरसाद पड्यो हतो। घणा बधा विस्तारोमां 1-2 ઇંચ करता पण वधारे वरसाद नोंधાયાના અહેવાલ છે। ખેડૂતોના ખેતરમાંથી પાણી વહી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે અને નદીમાં પાણી આવ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો જોઈએ આગામી માર્ચ મહિનામાં હવે વાદળછાયું વાતાવરણ અને વરસાદની સ્થિતિ શું રહેશે, તેમજ હોળીના જે આધારે જે વર્તારો કરવામાં આવ્યો છે ગઈકાલે તેની પણ વાત કરીએ। ખાસ તો મિત્રો, હોળીની જે જ્વાળાઓ હોય છે તેના આધારે અંબાલાલ પટેલ અને મોટાભાગના હવામાન નિષ્ણાતો દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે। તો વર્ષ 2023નું ચોમાસુ સારું રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે આવતા વર્ષમાં 2023ના ચોમાસામાં વાવાઝોડાનો ખતરો રહેશે, વાવાઝોડા સાથે વાવણીલાયક વરસાદ થવાની શક્યતાઓ છે, પણ એકંદરે ખેડૂતો માટે વર્ષ સારું રહેવાની સંભાવના છે। જોઈએ હવે આજની વરસાદની અપડેટ। અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગોધરા, દાહોદ, પેટલાદ, મહીસાગર તેમજ આજુબાજુના જે અલીરાજપુર, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો, બાંસવાડા સહિત ડુંગરપુર સુધીના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વધારે છે। તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ તો ગોંડલ આજુબાજુના વિસ્તારો, જૂનાગઢ, અમરેલી, ધારી, વિસાવદર, જસદણ, બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારો, તેમજ ચોટીલા અને સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસે અત્યારે તેવી શક્યતાઓ છે। આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે 8 તારીખમાં આબુ રોડ, ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર, બાંસવાડા આજુબાજુના વિસ્તારોમાં અને દાહોદ ગોધરા પંથકમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। તેમજ પાલનપુર આજુબાજુના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે, બાકી વાતાવરણ સ્વસ્થ થવાની શરૂઆત હવે થઈ શકે છે। 5 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધીમાં રાજકોટ, ભાવનગર, અમરેલી આજુબાજુના વિસ્તારો અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો તેમજ મહેસાણા, સુઈગામ, પાલનપુર, ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ જશે। જોઈએ 12 વાગ્યાની અપડેટ, 13 તારીખમાં જૂનાગઢ, અમરેલી, વિસાવદર, ધારી, સાવરકુંડલા, જેસર, બગદાણા, અલંગ, તળાજા, મહુવા તેમજ બોટાદ, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો, કુડા, વિરમગામ, અમદાવાદના કેટલાક વિસ્તારો તેમજ રાધનપુર, પાલનપુર, મહેસાણા આ બધા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે। તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વલસાડ, ડાંગ, સિલવાસા, વાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। લાંબા ગાળાની અપડેટ છે, જ્યારે સમય નજીક આવશે ત્યારે સૌથી ચોખ્ખી અપડેટ મળશે। 15 તારીખની અપડેટ જોઈએ તો 15 તારીખમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ આજુબાજુ વરસાદી ઝાપટા વરસી શકે છે। હવે જોઈએ 16 તારીખની અપડેટ, જેમાં ભાવનગરના કેટલાક વિસ્તારો તેમજ વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટમાં, જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।